નમસ્તે બાળ મિત્રો મજામાં ને વાલી મિત્રો આપને પણ મારા નમસ્કાર આપ સૌનું જ્ઞાન સેતુ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો તમે બધા તો બ્રિજ કોર્સમાં ખૂબ જ સરસ રીતે ભણી રહ્યા છો જે શિક્ષકો ભણાવી ગયા ને એ મને કહેતા હતા કે અમે જે ભણાવીએ છીએ ને એ બાળકો ખરેખર ખૂબ જ સરસ રીતે ભણે છે મને ખૂબ ગમ્યું તો તમારા બધા માટે તો ચાલો શરૂ કરીએ ગુજરાતીના બ્રિજ કોર્સમાં હવે આપણે પાના નંબર તરફ જઈએ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવાની છે જેમ કે આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ એસએસએની વેબસાઇટ તથા એસએસએની યુટ્યુબ ચેનલ ગુજરાત ઇ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો તો ચાલો હવે આજનો એપિસોડ શરૂ કરીએ પાના નંબર 40 જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ધોરણ 2 બાળમિત્રો અહીં પાના નંબર 40 ઉપર તમને કઈ જોવા મળશે મને કહો જોઈએ તો તમને અહીં શું જોવા મળી રહ્યું છે અરે હા આ તો તમે ગઈ સાલ જ ભણી ગયા છો ને કે જેની અંદર ચિત્ર જોઈને ખૂટા અક્ષર મૂકીને શબ્દ પૂરો કરવાનો છે યાદ આવ્યું હે ને મને ખબર છે કે તમને બધા ભણી ગયેલા છો એટલે તમને યાદ તો હશે જ તો થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ ચાલો ત્યારે હવે આપણે જોઈએ કે તેમાં કયા કયા ચિત્રો આપેલા છે તો પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે બોલો જોઈએ તો હા આ ચિત્ર છે પોપટનું અને બાજુમાં પોપટ લખેલો જ છે પોપટ ફરી બોલો પોપટ સરસ પોપટ કેવું બોલે હા મીઠું અને પોપટને શું ભાવે તીખું મરચું પોપટની બાજુમાં બીજું કોઈ ચિત્ર તમને દેખાતું હશે કહો જોઈએ તો આ ચિત્ર શેનું છે હા મમ્મી સવારે કપડાં ધોવે છે ને શેનાથી ધોવે છે ધો કહો તો એમાં કો લખેલો છે તો અહીં કયો અક્ષર મૂકીશું સરસ ધો મારી સાથે લખવાનું નથી હા તમારે પૂરો પ્રોગ્રામ નિહાળી લો ત્યારબાદ તમારે તમારી ચોપડીમાં લખવાનું છે ખ્યાલ છે ને ચાલો શરૂ કરીએ આ ચિત્ર શેનું આવ્યું હા ભમરો ભમરો તો ક્યુ કરે ગણ 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 કરે તો મને એમ કહો કે તમારે ભમરો આડો લખવાનો કે ઊભો કોણ બોલ્યું રોઝા બોલો બેટા સરસ રોઝાએ કીધું કે બેન ભમરો તો સીધો લખવાનો છે આડો લખવાનો નથી તો મ છે રો છે ઉપર શું લખીશું સરસ ભ ભમરો અરે તમે તો સરસ જવાબ આપો છો હં ચલો બાજુમાં શેનું ચિત્ર આપેલું છે હા બોરનું ચિત્ર તો બોરને આપણે આડો લખવાનો છે કે ઊભો આડો લખવાનો છે કે ઊભો અહીંયા તો જા લખ્યું છે તો આમ તો સીધું થશે નહીં હા પણ જો અહીંયા તમને કંઈક બતાવ્યું છે જોયું એરો માર્યો છે નીચે એટલે કે તીર તીર આ બાજુ તમને બતાવે છે તો તમારે આડો શબ્દ લખવાનો છે તો આપણે લખીશું બો મારી સાથે બોલો જોઈએ તો બોર ત્યારબાદ તમને અહીં ચિત્ર દેખાતું હશે કહો જોઈએ તો મને કે શેનું ચિત્ર છે ફર 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 ફરકે છે તો શું ફરકે છે ધ જા તો ત આ તીર નીચેની તરફ દર્શાવે છે તો જા લખેલું છે તો લખવાનું રહ્યું ધ મારી સાથે બોલો ધજા ફરી બોલો જોઈએ તો ધજા ચાલો બાજુમાં શેનું ચિત્ર આપેલું છે કહો જોઈએ તો હા આ કુહાડી જેવું ચિત્ર છે તેમાંથી કયો શબ્દ પકડીશું અજાર સરસ તો હવે આપણે જા લખ્યું છે ર લખ્યું છે તો હવે શું લખીશું સરસ ઓ ઓર અરે આ શું આવે આ તો નાવડી જેવું કંઈક દેખાય છે હા નાવડી જ છે તો નીચેની તરફ તીર દર્શાવે છે તો ના અરે વ કેમ ગયો તો અહીંયા તો સીધું ડી છે તો નાવડી તો અહીંયા લખા છે નહી નાવડીને બીજા કયા શબ્દથી આપણે ઓળખી શકીએ છીએ હા હોડી લખીશું હો ફરી હોડી હવે મને એમ કહો કે અહીં તમને શેનું ચિત્ર આપેલું છે સરસ કોઈ પુસ્તકનું ચિત્ર છે પુસ્તકને તમે શું કહો છો હા ચોપડી શું કહો છો ચોપડી પણ જુઓ આની અંદર નીચે પણ ખાણું આપેલું નથી તમને દેખાય છે ને નીચેની તરફ તીર મારેલું છે પણ અહીંયા તમને ડી લખેલું હશે અહીંયા ખાલી ખાનું છે અને અહીંયા અહીંયા પણ તમારે લખવાનું છે તો આપણે શું કરીશું જોજો હું કે જાદુ જેવું કરું છું તમારે જાદુ તમારા ચોપડીમાં કરજો કરશો ને મેં બીજું એક ખાનું દોરી દીધું દોરી દીધું ને ચાલો તો હવે આપણે લખીશું ચ પ ડી શબ્દ પૂરો થઈ ગયો ને તો પાડતાલી ચાલો એના પછી નીચે શેનું ચિત્ર આપેલું છે હા ફરકડી ફરકડી કેવી ફરે ફર 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 ફરકડી તમે મેળામાં તો બહુ જોઈ લાગે છે હે ને ચાલો તો લખીએ ક્યાં લખીશું આડું કે ઊભું અરે વાહ રમુ રમુ જા તો બોલી કે બેન એને આડું લખાશે કારણ કે તીર આડું છે તો ફર કડી ફરકડી ત્યારબાદ ચિત્ર શેનું છે કોણ કહેશે મને અરે વાહ ભાઈ વાહ બધા બાળકો બોલે બોલો બોલો શું 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 કબૂતર સરસ ક કબૂતર નીચે તમને શેનું ચિત્ર આપેલું છે હા ગુલાબનું ચિત્ર તો લા બ લખેલું છે શું બાકી રહ્યો ગુ ગુલાબ બાજુમાં શેનું ચિત્ર છે હા જેની ઉપર આપણે ઊંઘી જોઈએ છીએ તો આ છે ખાટલો તો લખીશું ખા વાહ સરસ તમે બધાએ તો ખૂબ જ ફટાફટ જવાબ આપી દીધો હવે આપણે આગળના પાના તરફ જઈએ જ્ઞાન સેતુ ધોરણ બે પાના નંબર એકતાલીસ શ્રુતલેખન પાના નંબર એકતાલીસ શ્રુતલેખન તો આ પાના ઉપર આપણે શ્રુતલેખન કરીશું તો આ પાનાની અંદર હું કેટલાક શબ્દો બોલીશ તમારે લખવાના છે તો પહેલો મારો શબ્દ છે ધજા કહો જોઈએ તો ધજા કેવી રીતે લખાશે નોટ પેન્સિલ લઈને બેસી જજો અને હું બોલું તે લખવાનું છે લખો ધજા હવે જોઈએ કોણ સાચું પડ્યું કેટલા સાચા પડ્યા અરે વાહ ભાઈ વાહ ઘણા બધા બાળકો સાચા પડ્યા લખો મોર ચાલો જોઈએ કેટલા સાચા પડ્યા અરે વાહ ભાઈ વા ઘણા બધા બાળકોનો જવાબ સાચો આવ્યો લખો ચોપડી કેટલા બાળકોનો જવાબ સાચો આવ્યો જોઈએ સરસ અરે વાવે વાહ ઘણા બધા બાળકોની આંગળી ઊંચી થઈ બીજો શબ્દ લખીએ ફરકડી લખો ફરકડી હમણાં જ લખ્યું હતું ને જોઈએ કેટલા બાળકોનો જવાબ સાચો આવ્યો ફરકડી અરે સરસ આમાં તો બધા જ બાળકોએ સાચું લખ્યું છે તો જોઈને તમારે પાના નંબર એકતાલીસ ઉપર શું કરવાનું છે હા શ્રુતલેખન શ્રુતલેખનમાં મેં તમને નમૂના સ્વરૂપે ચાર શબ્દો બતાવ્યા તમને એમ થતું હશે બેન બીજા શબ્દોનું શ્રુતલેખન કેવી રીતે કરવું જરાય ચિંતા કરવાની જરૂર નથી તમારું મિત્રમંડળ અથવા તો તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા કે વડીલોને તમે કહી શકો છો કે તમે શબ્દ બોલો અને હું ચોપડીમાં લખું અને હા ખોટું પડે તો ચિંતા કરવાની જરૂર નથી ફક્ત સુધારવાની જરૂર છે હવે આપણે આગળ જઈએ જ્ઞાન સેતુ ધોરણ બે પુનરાવર્તન અરે આ શું આવ્યું કંઈક અજીબ લાગે છે હે ને ઘોડા જેવું અરે આ તો દરિયાઈ ઘોડો છે જોઈએ તો ખરા દરિયાઈ ઘોડો આપણને શું બતાવવા માંગે છે હા આ તો મૂળાક્ષર છે તો હવે આપણે મૂળાક્ષરનું વાંચન કરવાનું શબ્દનું વાંચન કરવાનું તેમાંથી મૂળાક્ષર શોધીને ગોળ કરીશું બોલો મારી સાથે ભ ભમરડો ભ ભમરડો ભમરો મને કહી શકશો કે આ બે શબ્દમાંથી ભ મૂળાક્ષર ક્યાં દેખાય છે તમને ચાલો તેના તરફ ગોળ કરીએ સરસ તો બીજા શબ્દની અંદર તમને ભ ક્યાં દેખાઈ રહ્યો છે હા આવી રહ્યો તેના તરફ આપણે ગોળ કરીએ આગળ જઈએ યતિમાં ય ક્યાં છે બતાવો જોઈએ તો સરસ આ રહ્યો ય તો નિલયમાં ય ક્યાં છે હા આ રહ્યો ગોળ કરીશું હવે આવ્યો ધ મારી સાથે બોલો ધ ધજા 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 મધ તો ધજાના ધમાં આપણે શું કરીશું ગોળ અને મધના ધમાં આપણે શું કરીશું ગોળ આગળ જઈએ ફ ફટાકડા ફટાકડા ફણસ તો ફટાકડામાં ફ ક્યાં દેખાય છે તમને બોલો રતન તું જવાબ આપ બેટા સરસ રતને કહ્યું આ રહ્યો ફ તેના ઉપર આપણે કહીશું ગોળ તો ફણસમાં ફ ક્યાં છે આ રહ્યો પહેલો કરીએ ગોળ ફ મારો દરિયાઈ ઘોડો હવે શું કે છે જોઈએ ઓ બોલો ઓ ઓશિકો ઓશિકો ઓજાર હોશિકામાં ઓ ક્યાં છે સરસ આ રહ્યો ઓ ઓજારનો આગળ જઈએ શું કહે છે દરિયાઈ ગોડો હા ઔષધ અરે આ શું થાય છે અંદર કોઈને ખ્યાલ આવ્યો પહેલાંના ઋષિમુનિઓ દવા બનાવતા હતા એની પણ જાતે વનસ્પતિની વસ્તુઓમાંથી તેઓ અવનવી દવાઓ બનાવતા હતા તેને આપણે કહીશું ઔષધ ઔષધ ઔષધમાં ઓ ઉપર આપણે કરી દીધું ગોળ મજા આવી ને દરિયાઈ ઘોડાએ આપણે ઘણું બધું શીખવાડ્યું ચાલો હવે આપણે આગળ જઈએ શબ્દનું વાંચન કરીએ જોઈએ તો ખરા આપણે આમાં શું થાય છે આવ્યો શબ્દ કહી શકશો મને કે આ કયો શબ્દ છે સરસ પોપટ ફરી બોલો જોઈએ તો પોપટ ચૌદ મારી સાથે બોલો ચૌદ કહો આ કયો શબ્દ છે સરસ ફાનસ ફરી ફાનસ મારી સાથે બોલો ફોરમ બોલો જોઈએ ફોરમ ભૌતિક ફરી ભૌતિક ફરી બોલો જોઈએ ભૌતિક ત્યાર બાદનો શબ્દ હતો ખાટલો ફરી બોલો ખાટલો ત્યાર પછીનો શબ્દ છે ફોરમ ફરી ફોરમ આ શબ્દ છે યોજના યોજના હવે પક્ષીઓને કહી દઈએ કે બેસી જાઓ તે થાકી જશો હવે આપણે ફકરાનું વાંચન કરવાનું છે તો તમારા બધાની નજર ક્યાં હશે હા ટીવીની સ્ક્રીન પર બંસરીના ઘરે એક બબલુ બિલાડો રહે બંસરીના ઘરે એક બબલુ બિલાડો રહે બિલાડા બિલાડાને બારીએ બેસવું ગમે બબલુ બિલાડાને બારીએ બેસવું ગમે પણ બારી બહાર કૂતરાનું ઘર કોનું ઘર હતું બારી બહાર કોણ કે છે મને ચીકુ બોલતો બેટા અરે વાહ ભાઈ વાહ કબૂ કૂતરાનું ઘર મને શું લાગ્યું ખબર છે તો કબૂતરનું નામ હશે પણ અહીં તો કબુ કોનું નામ નીકળ્યું કૂતરાનું બબલુને કબૂની બીક લાગે અને તે બંસરી પાસે દોડી જાય બબલુને કબૂની બીક લાગે અને તે બંસરી પાસે દોડી જાય બંસરી તેને ઉચકી લે અને બાગમાં જાય બંસરી તેને ઉચકી લે અને બાગમાં જાય જોયું મજા આવીને બબલું બિલાડીએ શેની બીક લાગતી હતી હા કબૂ કૂતરાથી તો કબુ કૂતરાનું ઘર ક્યાં હતું હા ક્યાં હતું બારીની બહાર કૂતરાનું ઘર હતું તો બબલી બિલાડી બબલી કે બબલું બબલું અરે બબલું ખોટું બોલી ને બબલું બિલાડી બબલું બિલાડીને કબુકૂતરાથી તો બીક લાગવા માંડી તો તે કોની પાસે ગઈ હા બંસરી પાસે અરે બંસરી તેને ઉચકીને ક્યાં લઈ ગઈ બાગમાં આ બાગ એટલે શું બાગ એટલે બગીચો અને બગીચામાં રમવાની કેવી મજા એમાં તો હિંચકા હોય લપસણી હોય અને મસ્ત મજાના ફૂલ છોડ પણ હોય તો તેની પાછળ સંતાવવાની પણ મજા તો બાણ મિત્રો તમને બધાને આજે મજા આવીને તમે પ્રોગ્રામ નિહાળી લો એટલે શું કરવાનું છે કોણ કહેશે મને હા સરસ તમારે બધાએ પ્રોગ્રામ નિહાળી લો એટલે ચોપડી લઈને બેસી જવાનું છે અને લખવાનું શરૂ કરી દેવાનું છે તો આવી અવનવી પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું આવજો